બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ તાલુકામાં આવેલ દૈયબ ગામે વીજ લાઇટ ના મળતા ખેડૂતો પરેશાન થઈ ઉઠ્યા છે. દૈયબ ગામમાં રોજ થતા વીજ ધાંધ્યાથી ખેડૂતો કંટાળી ગયા છે, તેથી આજે વાવ ઇજનેર ખચ્ચેરી ખાતે ખેડૂતોએ રજૂઆત કરી હતી. દૈયબ ગામમાં વીજ ગ્રાહકોને લાંબા સમયથી ખેતીવાડી વીજ જોડાણ તેમજ ઘર વપરાશ વીજ જોડાણમાં પૂરતો પાવર આપવામાં આવતો નથી. ફીડરની લાઇનની લંબાઈ વધી હોવાથી વારંવાર ફોલ્ટ થવાની સમસ્યા થઈ રહી છે, તેમજ વીજ પાવરમાં લોડ ઓછો થવાથી ખેતીવાડી મોટર ચાલુ થઈ શકતી નથી અને મોટર બળવાના કે સ્ટાર્ટર બળવાના બનાવો પણ બની જાય છે. તેવા આક્ષેપો સાથે દૈયબના ખેડૂતોએ વાવ વીજ કચેરીએ રજૂઆત કરી હતી અને વીજ પાવરની સમસ્યા ઝડપથી દૂર થાય તેવી ઉગ્ર માંગ કરી હતી. જોકે UGVCLના ધાંધિયાથી વાવ તાલુકાના લોકો ત્રસ્ત થઈ ઉઠ્યા છે. વારંવાર લાઇટ જતા ઉકળાટ અને ગરમીથી લોકો પરેશાન છે. રાત્રિના સમયે અનેકવાર લાઇટ જતા બાળકો, વડીલો, મહેમાનોને પોતાના મકાનની બહાર નીકળવું પડે છે અને બીમાર લોકો હેરાન પરેશાન થઈ જાય છે. વાવમાં વીજ જોડાણો છે અને તેમાં ખેતીવાડી વિસ્તાર હોવાથી ઝાડપાનના કારણે પણ વધુ ફોલ્ટ થાય છે. વ્યવસ્થિત પ્રી મોન્સૂન કામગીરી કરી વીજ ગ્રાહકોને વીજ દાંધિયાથી બચાવે તેવી માંગ સાથે રજૂઆત કરાઈ હતી અને જો 2 દિવસમાં ન્યાય નહીં મળે તો નાયબ કલેક્ટરને રજૂઆત કરવાની ચીમકી આપી હતી. અમારે સતત લાઇટ ન આવવાનો પ્રશ્ન, 15 દિવસથી અમને લાઇટ આજ દિવસ સુધી મળતી નથી, આવે છે તો ટપાકો કરી અને લાઇટ જતી રહે. ખેતરોમાં રહેવાસી અને ચોમાસું વાતાવરણ થઈ એટલું બધું ચોમાસો વયો પણ નથી અને અમારી બાજુ વરસાદ પણ નથી, એના કારણે લાઇટનો સતત પ્રશ્ન રહે છે અને અમને એમ કે લાઇટ કોર્ટમાં અહીંયા અરજી કરવા માટે આવ્યો છું. સાહેબને સતત લાઇટ 15 દિવસથી કાપશે. સાહેબ કે અમે ફિલ્ડ ઉપર છીએ અને અમે દર ચેકિંગ કરીએ છીએ અને પ્રયત્ન કરીએ લાઇટનો, પણ લાઇટનો પ્રશ્ન સોલ્વ થતો નથી. 15 દિવસથી લાઇટ આવી નથી, ખેતરમાં બેઠા ધાન મળે છે, વરસાદ થતો નથી. કુદરતની એક બાજુ કહેર છે અને આ બાજુ UGVCLવાળાની પણ ત્રાસ છે. સતત 15 દિવસથી ધક્કા ખાઈએ છીએ. આજે પણ આવ્યા છે સાહેબ કે અમે ફિલ્ડ ઉપર છીએ, અમે ઝાડખા કાપીએ છીએ અને લાઇન કે લાંબી થઈ ગઈ 250 કિલોમીટર. એ અમારો પ્રશ્ન છે, 250 કિલોમીટર થાય છે, ફિલ્ટર બદલાવી દેવું જોઈએ ને? એ વાત માનવા તૈયાર નથી અને અમને કહે તમે આવો, અમારી મદદ કરાવો, અમે સોલ્વ કરી દઈશું.